દોસ્તો ડેઇલી હંડ દ્વારા ડેઇલી લર્ન નામની એક નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં આઈ એચયુ નામની એક્ઝામ લેવામાં આવશે જેમાં તમે મોબાઈલ લેપટોપ તેમજ અન્ય ઇનામો જીતી શકો છો સીબીએસસી સ્ટેટ બોર્ડ જે ડબલ ઇ એનઇટી કોડિંગ તેમજ રોબોટિક્સને લગતું નોલેજ તમને મળશે સારી એવી પરીક્ષા આપીને તમે પચાસ કરોડ સીધાના ઇનામો જીતી શકો છો પ્રથમ વખત દોસ્તો સ્ટેટ અને નાના શહેરો પછી ગ્રામીણ વિભાગ પણ ક્વોલિટી લેવલનું નોલેજ પહોંચે તેને ધ્યાનમાં રહીને સરસ મજાની એક એપ્લિકેશન ટૂંક સમયમાં આવી રહી છે જેમાં હિન્દીની સાથે સાથે ઇંગ્લિશ લેંગ્વેજને લગતું પણ નોલેજ તમને વિડીયો મારફતે મળશે તો રાહના જુઓ વિડિયો નીચે લિંક મળી છે ફટાફટ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન ફ્રીમાં કર તો જે પણ મિત્રો તલાટીની તૈયારી કરે છે અને બિન સચિવાલયની તૈયારી કરે છે એમના માટે સારી અપડેટ એ આવી છે કે તલાટી અને બિન સચિવાલયમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત માંગ્યો હોય છે એવા તમામ મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો દોસ્તો તમને ફ્રીમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ મળશે આ જે કોર્સ છે તેની વેલ્યુ પંદરસો રૂપિયા છે પરંતુ એકદમ તમને ફ્રીમાં મળશે તમારે જોબ સ્ટેન નામનો કોડ વાપરવો જ પડશે તો જ તમને આ ફ્રીમાં મળશે અને આ કોર્સ દરેક જગ્યાએ વેલિડ છે એકદમ ફ્રીમાં તમને મળશે અને સર્ટિફિકેટ પણ હવે દોસ્તો આ કોડ કઈ રીતથી વાપરવાનો છે સર્ટિફિકેટ કઈ રીતથી વાપરવાનું છે વિશે કઈથી મળશે એના વિશે વાત કરી લઈએ હેલો એવરી વન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ ઉમેદવારોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં વિડીયો શરૂ કર્યાના એના પહેલાં તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબ સ્ટેન્ડ નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપ લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કુપન કોડ છે તેમાં જોબ સ્ટેન્ડ

સરસ મજાની ભરતી અંગેની નવી નોટિફિકેશન આવી છે અલગ અલગ પોસ્ટ માટે દોસ્તો આ જે વિદ્યાલય છે તેમાં ઘણી બધી પોસ્ટ માટે હાલમાં વેકેન્સી અવેલેબલ છે એટલે કે ખાલી જગ્યાઓ પડેલી છે જેને ધ્યાનમાં લઈને તેર માર્ચ બે હજાર બાવીસ રવિવારના રોજ ઓફિશિયલી ન્યૂઝપેપરમાં માહિતી આપવામાં આવી છે તો અંદર આ તમામ ભરતી વિશે વાત તો પ્લીઝ વિડિયો અંત સુધી જોવા વિનંતી સૌથી પહેલા કયા વિભાગમાં કેટલી જગ્યાઓ અવેલેબલ છે એના સામે લાયકાત અને અનુભવ કેટલો જોઈએ છે એ આપણે વાત કરીશું પછી આપણે છેલ્લી તારીખ વિશે ડિટેલમાં વાત કરીએ સૌથી પહેલા નર્સરી પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષકની જરૂરિયાત છે પરંતુ તમામ વિષય માટે આ તમામ વિષય માટે જે નર્સરી પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની જરૂરિયાત છે તેના માટે લાયકાત પીટીસી બી એ એમ એ એમએસસી બીસીએ એમસીએ તેમજ બી ઈ કરેલું હોવું જરૂરી છે અને દોસ્તો ખાસ ધ્યાન રાખવું જો તમે એક્સપિરિયન્સ હશો તો તમારી પસંદગી પ્રથમ થશે દરેક જગ્યાઓ આવું જ હોય છે બીજું છે સ્પોર્ટ્સ પીઈ અથવા તો આર્ટ ક્રાફ્ટ અથવા તો મ્યુઝિક શિક્ષક આ તમામ શિક્ષકો માટે વિષયના નિષ્ણાંત અને અનુભવી હોવા જરૂરી છે ત્રીજું છે કોમ્પ્યુટર ઓપરેટર જે ઉમેદવારો કોમ્પ્યુટર ઓપરેટર બનવા માંગે છે એમના માટે ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ તેમજ ડેટા એન્ટ્રીના જાણકાર હોવા જરૂરી છે લાયકાત અહીંયા નથી લખેલી પરંતુ ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગના જાણકાર ઉમેદવાર અરજી કરી શકશે એકાઉન્ટન્ટની વાત કરીએ એકાઉન્ટન્ટ માટે બીકોમ એમકોમ તેમજ ટેલી તેમજ એકાઉન્ટ્સના અનુભવી હોય એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે ફરીથી કહું એકાઉન્ટ માટે બીકોમ એમકોમ ખૂબ જરૂરી છે ટેલીના જાણકાર હોવા ખૂબ જરૂરી છે વહીવટી ક્લર્કની વાત કરીએ તો ગ્રેજ્યુએટ તેમજ વહીવટી કામગીરીનો અનુભવ હોવો ખૂબ જરૂરી છે જ્યારે લાઇબ્રેરિયનની દોસ્તો વાત કરીએ લાયબ્રેરિયન માટે બી લાઇબ્રેરિયન તેમજ ગ્રેજ્યુએટ તેમજ અનુભવી હોવા ખૂબ જરૂરી છે જ્યારે પટાવાળા અને સ્પીકરની વાત કરીએ તો પટાવાળા અને સ્વીપર માટે ધોરણ દસ પાસ ફક્ત લાયકાત રહેશે ડ્રાઈવર માટે પેસેન્જર બેઝ ધારક સ્કૂલ બસ ચલાવ આવડતી હોવી જોઈએ એ માટે શિક્ષકોની હાલ અહીંયા જરૂર છે એ માટે દોસ્તો અહીંયા જોઈ શકો છો કે હાલ ડ્રાઈવર માટે પેસેન્જર બેઝ ધારક સ્કૂલ બસ ચલાવતા હોય એવા ઉમેદવારો પણ અરજી કરી શકશે વધુ વાત કરીએ તો નવા શૈક્ષણિક સત્રથી ઉપર મુજબની જગ્યા માટે ઉમેદવારો અરજી દિવસ દસમાં કરી શકશે હું કહું છું દોસ્તો ફરીથી સમજી લો કે આ જે ભરતી અંગેની ઓફિશિયલ નોટિફિકેશન પેપરમાં આવી હતી કઈ તારીખ તો કે તેર માર્ચ બે હજાર બાવીસના રોજ વાત કરીએ અગાઉના વર્ષોમાં અરજી કરેલ હોય તો તેઓ આ જાહેરાત અનુસંધાનમાં ફરીથી અરજી કરવાની છે જેની સંપૂર્ણ વિગત અહીંયા લખેલી છે ઇમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર પર તમને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ પણ કરી શકો છો સરસ મજાની ભરતી અંગેની અપડેટ દોસ્તો આજની વિડીયોમાં મેં આપી છે વિડીયો ગમ્યો હોય તો કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ